Hello students, my name is Professor Vishal Patel and our special character Gattubhai. Welcome all of you on the behalf of GTU Studies. Aje apne je video jova jai rahya chhe e chhe SPI calculation. GTU Studies ne apar prem aapya pachi GTU na darek semester na students ne kaam ma aave evo video SPI shu chhe e ame aapva jai rahya chhe. એમાં પણ સ્પેશિયલી ફર્સ્ટ સેમેસ્ટરમાં અત્યારે જે એડમિશન લેવા જઈ રહ્યા છે અથવા તો જે ફર્સ્ટ સેમમાં છે જેના રિઝલ્ટમાં હવે પર્સન્ટેજ નહીં પણ એસપીઆઈ આવવાનું છે, શું છે નહીં સમજાય તો એ આપણે આ વિડીયો ઉપરથી સમજી શકશું અને સ્ટેપ બાય સ્ટેપ દરેક ડિટેલમાં હું સમજાવીશ જેથી કરીને તમને બધી જ વસ્તુ છે એનો આઈડિયા આવી જશે. પણ એ સ્ટાર્ટ કરતાં પહેલાં હજી જીટીયુ સ્ટડીઝ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો જેથી કરીને આવા દરેક વિડીયોઝ છે એ તમને મળતા રહે અને એનું નોટિફિકેશન મેળવવા બેલ આઇકોન ઉપર પ્રેસ કરી દો અને દરેક નવી વસ્તુની અપડેટ મેળવવા અથવા વિડીયો રિલેટેડ કે પર્સનલી કોઈ તમારે કોન્ટેક કરવો હોય તો આપણે જીટીયુ સ્ટડીઝ નામનું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે, ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. તમે ફર્સ્ટ સેમ કે કોઈ પણ સેમેસ્ટરનું રિઝલ્ટ જોશો એટલે જીટીયુનું આ રીતનું કંઈક રિઝલ્ટ આવશે. મેં અત્યારે ફર્સ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ છે એ કન્સિડર કરેલું છે. ફર્સ્ટ સેમેસ્ટરમાં અત્યારે સબ્જેક્ટ કોડ છે એ આ રીતે લખેલા તમને જોવા મળશે. તમે જીટીયુની વેબસાઇટ ઉપર જીટીયુ સિલેબસ સર્ચ કરશો એટલે તમને એમાં બ્રાન્ચ કયા વર્ષે અપડેટ થયો, કયા સેમેસ્ટરનો તમારે સિલેબસ જોવો છે એ આપશો એટલે આવી રીતનું એક લિસ્ટ છે એ તમને દેખાશે. આ રિઝલ્ટનો ફોટો છે. તમારે ફર્સ્ટ સેમમાં જે સબ્જેક્ટ હોય હું એક્ઝામ્પલ લઈને ખાલી સમજાવું છું. સપોઝ કોઈ એક સ્ટુડન્ટ છે જેને ફર્સ્ટ સેમમાં આ રીતના સબ્જેક્ટ છે અને એને આવા ઘણા બધા ગ્રેડ લખીને આપે છે પણ એમાં જે રિઝલ્ટ છે એ આ ફાઇનલ જે ગ્રેડ છે સબ્જેક્ટ ગ્રેડ કહેવાય એના ઉપરથી બનતું હોય છે અને એના એસપીઆઈ છે એ અહીંયા લખેલા છે. સેમેસ્ટર પરફોર્મન્સ ઇન્ડેક્સ કેવા છે જે 6.89 છે એ શું છે એ હવે ગટ્ટુભાઈને પણ આટલી બધી પેરી છે કે આપણે હવે જાણવું જોઈએ તો હવે આપણે એ જોઈએ. સૌથી પહેલાં મેં તમને હમણાં જે રિઝલ્ટ બતાવ્યું એ પ્રમાણે તમને જે ફાઇનલ ગ્રેડ લખેલો હતો એ ગ્રેડમાં તમે જુઓ કયો ગ્રેડ છે અને ગ્રેડ પ્રમાણે તમે એના પોઈન્ટ્સથી નોટ ડાઉન કરતા જાઓ. આ જીટીયુના દરેક ગ્રેડના પોઈન્ટ્સનો મિનિંગ્સ છે કે ડબલ એ ગ્રેડ હશે તો 10 પોઈન્ટ્સ, એબી ગ્રેડ એ 9 પોઈન્ટ, બીબી 8, બીસી 7, સીસી 6, સીડી 5, ડીડી ગ્રેડ એટલે લાસ્ટ ગ્રેડ જેમાં પાસિંગ મળે 4 અને પછી જો એનાથી પણ ઓછા માર્ક હોય તો એફએફ ગ્રેડ એટલે કે ફેલ ગણાય જેનો કોઈ પણ પોઈન્ટ મળશે નહીં. તો આપણે હવે જે રિઝલ્ટ જોયું હતું મીન્સ કે તમારું રિઝલ્ટ આવી ગયું હોય તો તમારી કઈ રીતે ચેક કરવાનું છે ફરીવાર હું તમને એક એનો સ્નેપશોટ બતાવી દઉં. આ રીતનું સપોઝ એક રિઝલ્ટ છે તો એ રિઝલ્ટ તમે ઓબ્ઝર્વ કરો તો ફર્સ્ટ જે છે એ સબ્જેક્ટ ગ્રેડ લખ્યા છે એના પ્રમાણે આપણે બાજુમાં ગ્રેડ વેલ્યુ મૂકતા જઈએ. ફર્સ્ટ સબ્જેક્ટ ગ્રેડ કયો છે? બીબી. હમણાં મેં તમને બતાવ્યું એ પ્રમાણે બીબી એટલે કેટલા પોઈન્ટ થશે? 8 પોઈન્ટ. પછીના સબ્જેક્ટમાં એટલે કે સબ્જેક્ટનું નામની જરૂર નથી પણ આપણે સબ્જેક્ટ ગ્રેડ જ જોઈએ. કયો ગ્રેડ છે? બીસી. મીન્સ મેં હમણાં કીધું એ પ્રમાણે એના થશે 7. પીએસ. પીએસ મીન્સ કે પાસિંગ સબ્જેક્ટ છે, કમ્પલસરી છે, એની કોઈ ક્રેડિટ અથવા તો એનું કોઈ રિઝલ્ટની અંદર ઇમ્પોર્ટન્સ નથી, ખાલી પાસ કરવો કમ્પલસરી છે. જો એમાં ફેલ થાવ તો ફેલ લખેલું આવે, બાકી પાસ થાવ તો આમાં પીએસ લખેલું આવશે જેનું કોઈ વેઇટેજ છે નહીં એટલે મેં અહીંયા ડેસ આપ્યો છે. નેક્સ્ટ સબ્જેક્ટમાં જઈએ તો બીસી ગ્રેડ લગેન 7, બીબી ગ્રેડ 8, સીડી એટલે 5 થશે હમણાં બતાવ્યું પ્રવીણ, અને લાસ્ટ સબ્જેક્ટ અગેન પીએસ છે એટલે મેં કીધું એ પ્રમાણે એનું કોઈ મહત્વ છે નહીં એટલે ડેશ લખી દીધું. તો આ જે ગ્રેડ વેલ્યુઝ છે એના ઉપરથી હવે કઈ રીતે આગળ જવું તો હવે આપણે સ્ટેપ 2 એટલે કે તમારે જીટીયુ સિલેબસ, મેં હમણાં તમને કીધું કે જીટીયુ સિલેબસ સર્ચ કરીને તમે એમાં સર્ચ કરશો તો આ રીતે કંઈક તમને ફોટો મળશે. તમે જે સેમેસ્ટરનું જે બ્રાન્ચનું સર્ચ કરશો એ પ્રમાણે અહીંયા આવી જશે અને આ મેં તમને કીધું એમ ઇફેક્ટિવ ફ્રોમ. તમે જ્યારે તમારા સિલેબસને સર્ચ કરવા જાઓ ત્યારે ઇફેક્ટિવ ફ્રોમ પૂછે છે તો ફર્સ્ટ યર ડિગ્રી જીટીયુમાં 2018-19માં લેટેસ્ટ લાસ્ટ અપડેટ થઈ છે એટલે તમારે 2018-19 આપવાનું રહેશે. તો આ રીતે તમારે લિસ્ટ આવશે. આટલા બધા સબ્જેક્ટ એકવાર એક સેમમાં નથી આવતા પણ જીટીયુએ કોમન ફર્સ્ટ યરના સબ્જેક્ટ આપી દીધા છે. કોલેજ ઉપર ડિપેન્ડ છે કે આમાંથી કેટલા સબ્જેક્ટ ફર્સ્ટ સેમમાં આપે અને કેટલા છે એ સેકન્ડ સેમમાં આપે. પણ સપોઝ મેં હમણાં રિઝલ્ટ બતાવ્યું એ પ્રમાણે એણે સબ્જેક્ટ છે એ આપેલા છે એ કોલેજે, તો એ પ્રમાણે અહીંયા તમે જુઓ એનો મેં જે સ્નેપશોટ લીધો છે એમાં ઘણી બધી વસ્તુ લખેલી છે. એમાં આપણે આ ક્રેડિટ ઉપર ફોકસ કરવાનું છે, ક્રેડિટ અને એની નીચે ટોટલ કયા કયા સબ્જેક્ટ હતા મેં તમને હમણાં બતાવ્યું જ છે.
પહેલો હતો હમણાં રિઝલ્ટમાં લખેલો પીપીએસ કરીને, એટલે કે આ પ્રોગ્રામિંગ ફોર પ્રોબ્લેમ સોલ્વિંગ, જેની ક્રેડિટ છે 4, અહીંયા હું તમને લખતો જાઉં. નેક્સ્ટ સબ્જેક્ટ હતો BEE, અગેન ક્રેડિટ 4. નેક્સ્ટ સબ્જેક્ટ હતો એન્વાયરમેન્ટ સાયન્સ, જેમાં પીએસ ગ્રેડ હતો, તમે જોઈ શકો છો એનું કોઈ ક્રેડિટ નથી, ઇમ્પોર્ટન્સ જ નથી રિઝલ્ટમાં, પાસ કરવો ખાલી કમ્પલસરી છે, એટલે હું ડેસ્ક લખું છું. નેક્સ્ટ સબ્જેક્ટ હતો વર્કશોપ ઓર મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિસ, જેનો ક્રેડિટ હતી 2. નેક્સ્ટ સબ્જેક્ટ હતો એન્જિનિયરિંગ ગ્રાફિક્સ એન્ડ ડિઝાઇન, એની ક્રેડિટ હતી 4. અને નેક્સ્ટ સબ્જેક્ટ જે છે એ હતો મેથ્સ 1, જેની ક્રેડિટ હતી 5. અને નેક્સ્ટ સબ્જેક્ટ છે ઇન્ડક્શન પ્રોગ્રામ કરીને હતો, જેની કોઈ ક્રેડિટ નથી, એટલે એ પણ આપણે કાગળ કન્સિડર કરવાની નથી. હવે તમને અહીંયા જે પણ સબ્જેક્ટ ઓફર થયા હતા, તમને જે રિઝલ્ટમાં સબ્જેક્ટ લખવા લખીને આવવાના છે, એની મેં અહીંયા ક્રેડિટ જે છે એ તમને અહીંયા અલગથી બતાવી દીધી. હવે આનો સમ કરવાનો છે, સરવાળો, એટલે કે ટોટલ કેટલી ક્રેડિટ થાય છે ફર્સ્ટ સેમની, તો 19 ક્રેડિટ થાય છે. તો આ 19 ક્રેડિટ પ્રમાણે હવે શું ચેક કરવું, તો ક્રેડિટ મળી ગઈ એટલે હવે તમારે જે પણ ગ્રેડ વેલ્યુ હમણાં મળી હતી આપણને સ્ટાર્ટિંગમાં, કે આ સબ્જેક્ટમાં 7, આ સબ્જેક્ટમાં 8, એને ક્રેડિટ સાથે મલ્ટીપ્લાય કરવાનું છે અને એક આન્સર ફરીવાર લાવવાનો છે. એટલે મેં જો અહીંયા સબ્જેક્ટ નેમ, ગ્રેડ વેલ્યુ એની કેટલી હતી રિઝલ્ટમાં લખી હતી BBE ગ્રેડ પ્રમાણે 8, અને ક્રેડિટ આપણે સિલેબસમાંથી જોઈ 4 છે. તો એ પ્રમાણે એનું મલ્ટીપ્લિકેશન કરતા જાઓ તો ફર્સ્ટ રો PPS સબ્જેક્ટનું થશે 8 × 4, એટલે કે 32, 32. નેક્સ્ટ આગળ વધીએ તો ફટાફટ તમને હવે ખબર પડી જશે, 28, પછી 14, પછી 32, પછી 25 અને અગેન ડેશ. હવે આજે પણ મલ્ટીપ્લિકેશન મળ્યું એનો પણ સમ કરો, એટલે કે આ 32 + 28 + 14 + 32 + 25 કરો, એટલે તમને સમ ઓફ ઓલ મલ્ટીપ્લિકેશન વેલ્યુ તરીકે મળશે 131. આઈ થિંક તમે જો સ્ટેટિસ્ટિક્સ કર્યું હોય તો તમને આઈડિયા આવી જશે, એના જેવું જ છે, ફ્રિકવન્સી આપી છે, ગ્રેડ આપ્યો છે, મલ્ટીપ્લિકેશન ઉપરથી એની એવરેજ ગોતવાની છે. તો આપણને કેટલો સમ મળ્યો હતો ગ્રેડ વેલ્યુનો મલ્ટીપ્લિકેશન વાળો 131, અને ક્રેડિટ કેટલી હતી 19. આ બેનો આન્સરની જરૂર પડશે, હવે તમે કેલ્ક્યુલેશન કરી શકશો. SPIની ફોર્મ્યુલા છે સમ ઓફ ઓલ મલ્ટીપ્લિકેશન વેલ્યુ, જે આપણે આગળની સ્લાઇડમાં કર્યો એનો સમ, અને એ પહેલાં આપણે જે ક્રેડિટનો સમ કર્યો એ જો ફરી વાર બતાવી દઉં. આપણે આગળની સ્લાઇડમાં કર્યું એમ 131 છે મલ્ટીપ્લિકેશનનો સમ આવ્યો, એટલે હું ત્યાં મૂકી દઉં ઉપર ન્યુમેરેટર અંશમાં, અને છેદમાં ટોટલ ઓફ ક્રેડિટ્સમાં આપણે જોઈ હતી એમ 19 છે, એટલે 19 મૂકી દઉં. હવે કેલ્ક્યુલેટરમાં તમે પણ કરી શકો છો, 131 ડિવાઇડેડ બાય 19 કરો એટલે SPI આવી ગયો 6.894, જે મેં હમણાં તમને બતાવ્યો હતો એ પ્રમાણે અહીંયા લખેલું હોય છે. તો આ રીતે સિમ્પલ અને બહુ સરસ રીતે જે એ મેથડ સમજાવેલી છે GTU, એ પણ તમને કોઈ ડાઉટ હોય તો મેં તમને આપી દીધી. આઈ થિંક તમે હવે બધું કેલ્ક્યુલેટ કરી શકશો. હજી તમને આ કોઈ આ ટોપિક રિલેટેડ અથવા ઘણા બધા છે કે સિલેબસ કેમ સર્ચ કરવો, શું છે દરેક ગ્રેડ વેલ્યુની મહત્વ કે મિનિંગ, એ બધું તમારે જાણવું હોય તો તમને અહીંયા મેં કીધું છે એમ ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે, તમે એમાંથી પણ જોઈ શકો છો, અથવા એક વોટ્સએપ નંબર આપી દઈએ છીએ, જે અમારી ચેનલનો વોટ્સએપ નંબર છે 7016952625, એમાં પણ તમે મેસેજ કરી ઇન્કવાયરી કરી શકો છો. તો આઈ થિંક તમને વિડીયો સમજાણ હોય છે, તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ગટ્ટુભાઈ પણ કહી રહ્યા છે, એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.